માંગરોળના શેરિયાજમાં જુગાર બાબતના કેસની જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી, પોલીસ ફરિયાદ. બંને જૂથોના સભ્યો સરકારી હોસ્પિટલમાં દાખલ. જૂનાગઢ માંગરોળના શેરિયામાં જ પોલીસ દ્વારા થોડા સમય પહેલા જુગાર પર રેડ કરવામાં આવી હતી અને ગામના ઘણા ખરા લોકોને જુગાર રેડમાં પકડવામાં આવ્યા હતા અને મુદ્દામાલ સહિત વસ્તુઓને કબજે કરવામાં આવ્યા હતા. જે બાબતને લઈને આજે બે જૂથો વચ્ચેની જૂની અદાવતમાં પોલીસને તમે અમારા નામો આપ્યા હતા એ બાબતે મારામારી પર આવી ગયા હતા અને બંને જૂથોએ એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં ભાવેશ કાળા ચુડાસમા, નીતાબેન બાબુભાઈ ડાકી, પંકજ મેરામણવાળા, રામભાઈ દેવભાઈ ચુડાસમા સહિત સિવિલ હોસ્પિટલ માંગરોળ દાખલ થયા હતા. આ તો બેનની કરવા માટે ઘેરે આવેલા, મારું બોલે નીકળ્યા ને દુકાને બેઠા થયા, એ માટે અમે પૂછ્યું કીને ગાડી તો બેન નથી દીધી, એટલે હું પછી સીધો ગયો એટલે ગોવિંદભાઈને પૂછ્યું કી માટે દીધી, મને કે આ રીતના છે કે તમારે જી થાય કરી લીધું, એટલે મેં પછી બેનને બે એમાં ગયા ને મારા બેને તો મને એક ઘર કહેતો હતો કે જેને બેનને પાટું મારે ત્યાંથી ભગાડ્યા પછી હવે તો બેન ઘેરે હોય ગયા અંદર. કોણ કોણ વ્યક્તિ હતા? ગોવિંદભાઈ, દિનેશભાઈ ને ભાવેશભાઈ, એની આગળ બાજુ હતું ત્યાં એ ટોળું લઈ અહીંયા જ્યાં અમે ખેડૂમાં હતા ત્યાં અમને મારવા આવ્યા હતા, ત્યાં જ્યાં નારિયેળ કાપતા ત્યાં. એ પછીથી આજ સવારનો હું પાછો મતમાં હું ધંધે જતો હતો તો એ ત્રણેય ભાઈઓ આવી મને માર્યો. કોણે કોણે? દિનેશભાઈ, ભાવેશભાઈ ને ગોવિંદભાઈ, ત્રણેય સાહેબ મને મારા હાથ બાંધી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા. વધુ વિગતે મળતી માહિતી મુજબ આગળની જૂની અદાવતના કેસોમાં બંને પક્ષના કાગળો ઉપર માંગરોળ મરીન પોલીસમાં સમાધાન થયા હતા. સમાધાન કરીને ત્યારે ઘરે ગયા બાદ બંને પક્ષમાં સામે સામે આગલી અદાવતના કારણે ખુલાસો કરવા અતુલભાઈના ઘરે એકબીજા ભેગા થયા હોય ત્યારે ફરી એકબીજા પર આરોપોનો ટોપલો નાખતા ફરી વાતોમાં મોટા ઝઘડાનું રૂપ ધારણ કર્યું હતું અને મારામારી પર તેઓ આવી ઉતર્યા હતા. બંને જૂથો વચ્ચે મોટી મારામારી થતા એકબીજા પર હુમલો કરાયો હતો અને ફરી એકબીજા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. અમને અહીંયા આગળ પોલીસની તકરાર થઈ ને ત્યારે છે ને મારા ભાઈ પોલીસવાળાને બતાવવામાં હતો તો એ તમને કહ્યું કે તમને મરવાનું લખાવો એ પોલીસ સ્ટેશન નહીં કે મારા પણ નામને તમે લખાવો એ દિલીપભાઈ એને લીધે અમને મારવા જોડે છે. કઈ રીતની ઘટના? પછી અમે એ ભાઈને અતુલભાઈ ઘેર ધ્યાન ના કરી અમને માર્યા. સમાધાનમાં જવું છે દિલીપ થકી કે તમે મારા ભાઈનું નામ તમે લખાયું હતા, કીધું કે અમે લખ્યું હોય તો કોઈ અમને પ્રૂફ બતાવો કે અતુલ થકી કે તમે લખાયું છે. અમે કીધું કે ભલે એની વાણી થાય એની ફરિયાદ તો અમે ઘરે બેઠા જ તો આ મારવા આવી વાત છે. કોણ હતું તમને મારે? દિલીપ ભાઈ, પછી ભાઈ કૌશિકભાઈ ને એ ત્રણ બોલ, પછી એની ઘરવાળી બાપુજી અને દેવાભાઈ, દેવાભાઈના ઘરના રાજા રીરમભાઈ એનો છોકરો ને એની છોકરા પેલા ભાઈ જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.